હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. 2021 સાલનો પહેલો તહેવાર હવે થોડાક જ દિવસો દૂર છે. 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ. આ ઉત્તરાયણના દિવસને ઉત્તરાયણનો દિવસ કેમ કહેવામાં આવે છે, એનું બીજું નામ શું છે, ભારતના જુદા જુદા રાજ્યોમાં એને કેવી રીતે ઉજવવામાં આવે છે, એ દિવસે શું કરવું જોઈએ, એનું ધાર્મિક મહત્વ શું છે, એ બધું જ લઈને હું આ વિડીયોમાં આવી છું. તો મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણા શક્તિના મહાન સ્રોત એવા સૂર્યદેવ અને એ સૂર્યદેવનું દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ, એને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સૂર્ય મકર રાશિમાં ભ્રમણ કરે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અને ભીષ્મ પિતામહે ઉત્તરાયણનો આ દિવસ પોતાના મૃત્યુ માટે ઈચ્છ્યું હતું, આ દિવસ નક્કી કર્યો હતો પોતાના ઈચ્છા મૃત્યુ માટે. એ દિવસે ગંગા સ્વયં સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા અને એટલા માટે ગંગા સ્નાનનું પણ મહત્વ છે. ઉત્તરાયણને માઘી સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. એ દિવસે માઘી સ્નાનનું મહત્વ છે. આગલા દિવસે રાત્રે માટલીમાં પાણી ભરી રાખવાનું અને બીજા દિવસે વહેલી સવારે એ પાણીથી નહાવાનું, કે જેનાથી કહેવાય છે કે તમારું મનોબળ વધે છે, તમારા ચામડીના રોગો દૂર થાય છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એ દિવસે સૂર્યની ઉપાસના કરવાની હોય છે, કારણ કે આ સૂર્યનો તહેવાર છે. સૂર્યની ઉપાસના કરવાની છે, સૂર્ય નમસ્કાર કરવાના છે, સૂર્ય સ્તુતિ કરવાની છે, સૂર્યના નામ અથવા તો એના મંત્રનો જપ કરવાનો છે. એ કશું જ ન કરી શકો તો ગાયત્રી મંત્રનું રટણ કરવાનું છે. ભારતના જુદા જુદા ભાગમાં આ ઉત્તરાયણને જુદા જુદા નામે ઓળખાય છે. હરિયાણા અને પંજાબમાં એને લોહરી તરીકે કહેવાય છે, તમિલનાડુમાં એને પોંગલ કહેવામાં આવે છે અને ગુજરાતમાં આ તહેવાર પતંગ ઉડાડીને મનાવવામાં આવે છે. લોકો સવારે વહેલા પોતાની છત ઉપર, પોતાના ધાબા ઉપર, પોતાની અગાશીમાં પતંગો લઈને જતા રહે છે. વહેલી સવારથી જ પતંગ ઉડાવવાનું ચાલુ કરી દે છે અને છતમાં રહેવાના લીધે, ધાબામાં રહેવાના લીધે સૂર્યના કુમળા કિરણો, ઉગતા સૂર્યના કુમળા કિરણો જેમાં વિટામિન ડી ભરપૂર હોય છે એનો લાભ લોકો લે છે. આખા દિવસ દરમિયાન લોકો છતમાં રહેતા હોય છે અને એટલા માટે એ દિવસ દરમિયાન એમને વિટામિન ડી ભરપૂર મળે છે. લોકો એકબીજાના ઘરે જતા હોય છે, એકબીજાના ઘરે જમવાનું રાખે છે. જમવાની વાનગીઓમાં મુખ્યત્વે તલ સુખડી, ઊંધિયું અને બાજરીનો ખીચડો, કે જેના ઉપર તલનું તેલ રેડીને ખાવાનું હોય છે. લોકો છતમાં બેસીને આ જમવાનું જમતા હોય છે, એનો આનંદ ખૂબ અનેરી રીતે મનાવે છે. આ તહેવારમાં ગુજરાત સરકારે પણ એનું આયોજન કર્યું છે કે ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ ડે તરીકે 14 જાન્યુઆરીને જણાવવામાં આવ્યું છે. એ દિવસે દેશ વિદેશના કેટલાય પતંગ પ્રેમીઓ અમદાવાદમાં આવેલા રિવરફ્રન્ટ આગળ આવે છે અને ત્યાં પોતપોતાના જે પતંગો લાવ્યા હોય, રંગબેરંગી કહેવાય અવનવા આકારના કેટલાય મોટા પતંગો ઉડાવે છે અને એ દિવસે ત્યાં લોકોની એ બધું જોવા માટે ભીડ પણ અતિ હોય છે, પણ એ જોવાનો આનંદ જ અનેરો છે. તો આ વખતે તો કદાચ શક્ય નહીં હોય કારણ કોરોનાના લીધે, પરંતુ જ્યારે પણ મોકો મળે તો એ નજારો એક વખત તો જરૂર જોવા જેવો લાગે જ છે. મિત્રો, કાળજી એ રાખવાની છે આ પતંગ ચગાવતી વખતે કે તમે ધાબામાં જ્યારે પતંગ ચગાવતા હો ત્યારે તમારી જાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પતંગ ઉપર જોતા જોતા તમે નીચે પણ ધ્યાન રાખતા રહેજો. બાળકોનું ધ્યાન ખાસ રાખજો કે એમની આંગળી કપાઈ ન જાય,
પતંગ ચગાવતી વખતે જ્યારે આપણે પતંગની સાથે સાથે આપણી નજરને પણ પતંગની જોડે જોડે ઊંચે લઈ જઈએ છીએ ત્યારે આપણી દૂર જોવાની દ્રષ્ટિને કસરત મળે છે અને એ સ્ટ્રોંગ બને છે. જ્યારે તમે જમીન પર વ્હીકલ ચલાવતા હો એ દિવસે ત્યારે પતંગ લૂંટવા જઈ રહેલા લોકોનું ખાસ ધ્યાન રાખજો. પતંગની દોરીથી બચવા માટે તમારો ગળાનો ભાગ, તમારો મોઢાનો ભાગ ઢાંકેલો રાખજો કે જેથી કરીને તમને ઈજા ન પહોંચે. આમ આ તહેવારને ખૂબ માણજો પણ સલામતી પણ રાખજો. થેન્ક યુ.